નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટાઇટલ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે આ લેક્ચરમાં કઈ વિગત મેળવવાની છે. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એન વી રામન વિશે, કે જેમની એપોઇન્ટમેન્ટ લેટર એમને મળી ગયો છે અને આગળ જતાં પોતે 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તો એન વી રામન વિશે આપણે થોડી વાત કરીશું. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજ સાથે સંકળાયેલ કેટલાક તથ્યો ફેક્ટ્સ વિશે આપણે વાત કરીશું. અને ત્યાર પછી છેલ્લો જે લાસ્ટ આપણો પાર્ટ હશે એ હશે કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કઈ રીતે કરી શકાય, બંધારણીય જોગવાઈઓ શું કહે છે, અને સાથે આપણે એ પણ વાત કરીશું કે 1950 પછીથી સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરતી વખતે કઈ કઈ રીતે વિવાદો સર્જાયેલા અને વિવાદના પરિણામ સ્વરૂપે જે કેટલાક કેસીસ આવેલા, જેમ કે ફર્સ્ટ જજ, સેકન્ડ જજ, થર્ડ જજ અને છેલ્લે ફોર્થ જજ કેસ વિશે. તો આટલી વિગત આપણે આ લેક્ચરની અંદર મેળવવાના છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટમાં જે જજની એપોઇન્ટમેન્ટ લેટર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી દીધો છે, એવા 48મા જજ બની રહ્યા છે એન વી રામન, જેમનું પૂરું નામ થાય છે નુથાલપતિ વેંકટ રામન. દક્ષિણનું નામ છે એટલે થોડું વિચિત્ર હોય એ સ્વાભાવિક છે, નુથાલપતિ વેંકટ રામન, કે જેઓ 24 એપ્રિલ 2021થી કાર્યભાર સંભાળશે. અત્યારે એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો છે, પરંતુ પોતે શપથ લેવાની કામગીરી કરશે 24 એપ્રિલથી, કારણ કે 23 એપ્રિલના દિવસે જે અત્યારે હાલના મુખ્ય જજ છે, જે શરદ અરવિંદ બોબડે છે, એ રિટાયર્ડ થશે અને એમનું સ્થાન લેશે એન વી રામન. તો 24 એપ્રિલ 2021થી પોતે કાર્યભાર સંભાળશે અને ક્યાં સુધી સંભાળશે, 26 ઓગસ્ટ 2022 સુધી. પરીક્ષામાં આ સવાલ આપણને નહીં પૂછાય કે કઈ તારીખે કાર્યભાર સંભાળ્યો અને કઈ તારીખે એમનો અંત આવ્યો. અહીંયા આગળ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય બંધારણમાં કલમ 124(4) અંતર્ગત, જ્યારે આપણે અનુચ્છેદ પણ કહી શકીએ, અનુચ્છેદ 124(4) અંતર્ગત એમના કાર્યકાળ વિશે વાત કરવામાં આવેલી છે અને એમાં લખેલું છે કે જે જજની સુપ્રીમ કોર્ટમાં એપોઇન્ટમેન્ટ થશે એ વ્યક્તિ ક્યાં સુધી કામ કરશે. તો કે એ વ્યક્તિ 65 વર્ષની ઉંમર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી કામ કરશે. યાદ રાખવાનું છે કે આમાં એક અંતિમ જે વર્ષની ઉંમર છે એ લખેલી છે 65. પ્રારંભિક ઉંમર લખવામાં આવેલી નથી, કે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોય એ જરૂરી નથી, પરંતુ જે તે વ્યક્તિ 65ની એજ સુધી ન પહોંચે ત્યાં સુધી પોતે કાર્યભાર સંભાળી શકે. એન વી રામન વિશે થોડી આપણે વાત કરીએ તો એમનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ થયો, આંધ્રપ્રદેશના છે અને આંધ્રપ્રદેશના પુન્નવરમ ગામ છે જે કૃષ્ણા જિલ્લાની અંદર આવેલું છે તો ત્યાંના છે. ત્યાર પછી એમના પિતાનો વ્યવસાય કૃષિ રહેલો. એના પછી આપણે વાત કરીએ તો એમણે સૌ પ્રથમ તેલુગુ ન્યૂઝપેપર જેનું નામ છે ઇનાડુ, એમાં પત્રકાર તરીકે ભૂમિકા નિભાવેલી. તો આ પ્રકારના જે ક્વેશ્ચન્સ છે કે એમનો જન્મ ક્યારે થયેલો, કઈ જગ્યાએ થયેલો વગેરે, એ પરીક્ષામાં પૂછાઈ શકે એવી શક્યતાઓ એકદમ નહિવત છે, તો આપણે એ રીતે ગોખવાની જરૂરિયાત નથી. કદાચ આ સવાલ પૂછાય કે એમણે અગાઉ કઈ જગ્યાએ કામ કરેલું કે વગેરે, અને એ પણ સવાલ કઈ રીતે પૂછાય, તો કે જીપીએસસી અંતર્ગત જે કેટલાક વિધાનો આપવામાં આવતા હોય એ અંતર્ગત પૂછાય, પરંતુ આ પ્રકારે પણ શક્યતા તો નહિવત જેવી જ છે. ત્યાર પછી અન્ય કેટલીક વિગત આપણે એમની મેળવીએ, એમની જે કરિયરની વાત કરીએ, કે સૌ પ્રથમ કોઈ જગ્યાએ એડવોકેટ તરીકે રજિસ્ટર્ડ થયા હશે. તો 1983માં વિજયવાડામાં એડવોકેટ તરીકે એમણે નોંધણી કરાવેલી. ત્યાર પછી આંધ્રપ્રદેશમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે એમણે કામ કરેલું. આપણને સૌને ખ્યાલ છે કે જે રીતે કેન્દ્રની અંદર એટર્ની જનરલ આવતા હોય એ રીતે રાજ્યની અંદર આવતા હોય એડવોકેટ જનરલ, અને એડવોકેટ જનરલની સાથે એક પદ હોય એડિશનલ એડવોકેટ જનરલ, તો એમાં એમણે કામ કરેલું. ત્યાર પછી જૂન 2000માં આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં પોતે જજ તરીકે એપોઇન્ટ થયા. 2013માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા. 2014માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે એપોઇન્ટ થયા, અને ત્યાર પછી અત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ તરીકે એમને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો છે. 24 એપ્રિલથી પોતે શપથ લેશે અને પોતે કાર્યકાળ સંભાળશે. રાઈટ, કે સુબ્બારાવ કરીને એક વ્યક્તિ જે સુપ્રીમ કોર્ટમાં જજ બનેલા, આંધ્રપ્રદેશને બિલોંગ કરતા, તો એન વી રામન એવા બીજા વ્યક્તિ છે કે જે આંધ્રપ્રદેશને બિલોંગ કરતા હોય અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હોય. રાઈટ, તો આ કેટલાક ફેક્ટ્સ એન વી રામન સાથે સંકળાયેલા. એક કે બે વખત જો તમે વાંચેલા હોય અને પરીક્ષામાં કોઈ જગ્યાએ આવે તો આપણને યાદ રહી શકે, એ ઉદ્દેશ સાથે આપણા ફેક્ટ્સ લીધેલા છે. અધરવાઇઝ આ પ્રકારના ફેક્ટ્સનું એટલું મહત્ત્વ નથી. અત્યાર સુધી જે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા, કે એસ એ બોબડે હોય,
એની અગાઉ જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા એવા રંજન ગોગોઈ, દીપક મિશ્રા, જેએસ ખેહર, તો આમની જ્યારે જ્યારે એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે આ પ્રકારના ફેક્ટ્સ પરીક્ષામાં પૂછવામાં આવેલા નથી. તો લેક્ચરના માધ્યમથી તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રકારની વિગત આપણે કરવી જોઈએ નહીં, આ પ્રકારની વિગત કરવી જોઈએ. તો અત્યારે જે એન વી રમન બન્યા એ 48માં, આપણને એટલીસ્ટ છેલ્લા 5 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના નામ તો આવડવા જોઈએ. પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, આપણે તૈયારી કરીએ છીએ તો એના ભાગરૂપે આટલા નામ તો આપણને આવડવા જોઈએ, બેઝિક આપણે ગણી શકીએ. તો એસ એ બોબડે જે હાલમાં છે, 23 એપ્રિલ એમનો લાસ્ટ ડે છે. રંજન ગોગોઈ, દીપક મિશ્રા અને જે એસ ખેહર. દીપક મિશ્રાનો કાર્યકાળ થોડો વિવાદિત રહેલો. તમે એ પણ સાંભળ્યું હશે કે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની વિરુદ્ધમાં. ત્યાર પછી આપણે એ પણ જાણીએ છીએ કે દીપક મિશ્રાને દૂર કરવા માટે રાજ્યસભાની અંદર 71 સાંસદોએ લિખિતમાં રજૂઆત કરી હતી, જે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ રહેલા છે એમને. તો દીપક મિશ્રાનો કાર્યકાળ એ થોડો વિવાદિત રહેલો. ત્યાર પછી જે એસ ખેહર, જે પોતે શીખ કોમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે અને શીખમાંથી મુખ્ય ન્યાયમૂર્તિ બનનાર પ્રથમ વ્યક્તિ રહેલા. તો છેલ્લા એટલીસ્ટ 5 જજના નામ, મુખ્ય જજના નામ આપણને આવડવા જોઈએ. હવે આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ અને એના જજ સાથે સંકળાયેલ કેટલાક તથ્યો વિશે, જેમાંથી સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ જેને આપણે ગણીએ છીએ એની સ્થાપનાના બીજ રોપાઈ ગયા હતા 1773ના રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કોલકાતા ખાતે એની સ્થાપના કરવામાં આવેલી. તો 1773માં સુપ્રીમ કોર્ટની સ્થાપનાના બીજ રોપાઈ ગયા એવું આપણે કહી શકીએ. ત્યાર પછી 1935ની અંદર જે ભારત સરકાર અધિનિયમ આવેલો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એ અંતર્ગત 1 ઓક્ટોબર 1937ના દિવસે ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી અને એ ફેડરલ કોર્ટમાં મુખ્ય જજ તરીકે હતા સર મોરિસ ગ્વેયર. તેનું નામ ક્લાસ 3માં કદાચ પૂછાઈ શકે એવી શક્યતાઓ રહેલી છે, અત્યાર સુધીમાં એક પણ વખત પૂછવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય જજ હતા હરિલાલ જયકિશન કાણિયા, તો જે ગુજરાતી હતા અને મુખ્ય જજ પ્રથમ હતા, જે 26 જાન્યુઆરી 1950થી લઈ 26 નવેમ્બર 1951 સુધી કાર્યકાળ એમનો રહેલો. ત્યાર પછી અન્ય વાત કરીએ તો વાય વી ચંદ્રચૂડ સૌથી વધુ સમય માટે સુપ્રીમ કોર્ટના જજ રહેવાનો રેકોર્ડ ધરાવે છે, ફેબ્રુઆરી 1978થી લઈ જુલાઈ 1985 સુધી. ત્યાર પછી કમલ નરેનસિંહ માત્ર 17 દિવસ માટે સુપ્રીમ કોર્ટના જજ રહેવાનો એક ઇતિહાસ ધરાવે છે. ત્યાર પછી આના વિશે લગભગ વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે, જ્યારે જ્યારે લેક્ચર લેતા હોઈએ અને જ્યારે પૂછીએ કે ભાઈ એમ હિદાયતુલ્લાનું નામ સાંભળ્યું, તો એ સાંભળ્યું હોય અને એ નામ એટલા માટે સાંભળ્યું હોય કારણ કે સુપ્રીમ કોર્ટના જજ રહેવાની સાથે એ સમયે એમણે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળેલો, ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ તરીકે એમણે કામ કરેલું, એટલા માટે એમ હિદાયતુલ્લાનું નામ વિદ્યાર્થીઓ લગભગ સાંભળેલું હોય છે. તો એમ હિદાયતુલ્લા પોતે જજ હતા અને એ દરમિયાન એવી ઘટના ઘટી કે ભાઈ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેનું પદ ખાલી પડ્યું. 1969ની વાત છે કે 1969માં એ સમયે જે રાષ્ટ્રપતિ હતા એ ડૉક્ટર ઝાકિર હુસેન હતા અને ડૉક્ટર ઝાકિર હુસેનનું પોતે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળતા એ દરમિયાન નિધન થયું. ડૉક્ટર ઝાકિર હુસેનનું નિધન થયું તો એ સમયે જે ઉપરાષ્ટ્રપતિ હતા એ હતા વીવી ગિરી. તો વીવી ગિરી ઉપરાષ્ટ્રપતિ પદે હતા અને ડૉક્ટર ઝાકિર હુસેનનું નિધન થયું, તો ઓબ્વિયસ છે કે જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે, તો એ હિસાબે આ વ્યક્તિ બની ગયા ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ. હવે એ સમયે વડાપ્રધાન પદે હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ વીવી ગિરીને કીધું કે તમે પદ ઉપરથી રાજીનામું આપી દો અને તમે શું કરો, લોકસભાની ચૂંટણી માટે ઝંપલાવી દો. તો વીવી ગિરીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. અને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે કે વીવી ગિરી પોતે હતા વાઇસ પ્રેસિડેન્ટ એ સમયે અને એ પોતે શું બન્યા હતા, ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બન્યા હતા. તો વાઇસ પ્રેસિડેન્ટની ઓફિસે, ઉપરાષ્ટ્રપતિની ઓફિસે જ ગયા, પોતે રાજીનામું લખ્યું અને ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે, રાષ્ટ્રપતિને સોંપે. તો પોતે રાજીનામું લખી અને રાષ્ટ્રપતિની ઓફિસે ગયા અને ત્યાં પોતે પોતાનું રાજીનામું સ્વીકાર કર્યું. તો વિવેક ગિરીએ રાજીનામું આપ્યું એટલે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટનું પદ ખાલી પડ્યું અને વાઇસ પ્રેસિડેન્ટનું પદ ખાલી પડ્યું. તો ભારતીય બંધારણમાં જોગવાઈ છે કે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી પડ્યા હોય એવા સમયે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય
અને એ માનો કે નહીં હોય તો સૌથી વરિષ્ઠ જજ જે હશે એ શું કરશે, રાષ્ટ્રપતિનું પદ સંભાળશે. તો એ સમયે મોહમ્મદ હિદાયતુલ્લા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હતા અને એમણે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળેલો. 36 દિવસ માટે એમણે કામ કરેલું. ત્યાર પછી પીએન ભગવતીનું નામ પણ સાંભળ્યું હોય. પીએન ભગવતીનું નામ આપણે કઈ રીતે સાંભળ્યું હોય, તો કે PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજીના વિકાસની અંદર પીએન ભગવતીનું નામ આપણે લેતા હોઈએ છીએ. ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા ફાતિમા બીબી રહેલા, કે જેઓ 1989 થી 1992 સુધી જજ તરીકે રહેલા. યાદ રાખો કે ભારતીય ઇતિહાસની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બનવાની અંદર અત્યાર સુધી કોઈ મહિલા રહેલા નથી. અત્યાર સુધીમાં એટલે કે સુપ્રીમ કોર્ટની આધુનિક ઢબ જે આપણે અત્યારે જોઈએ છીએ, બંધારણીય જોગવાઈ મુજબની જે સુપ્રીમ કોર્ટ જોઈએ છીએ, એની સ્થાપના ક્યારે થયેલી, તો કે 28 જાન્યુઆરી 1950. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભારતીય બંધારણનો અમલ થયો 26 જાન્યુઆરી 1950, ભારત દેશ પ્રજાસત્તાક બન્યો એના 2 દિવસ પછી 28 જાન્યુઆરી 1950ના દિવસે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. અને એ સમયે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર કરીને જે વ્યક્તિ હતા, બંધારણ સભાની અંદર સભ્ય પણ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, એમણે એવું કીધેલું કે દરેક દેશની અંદર સુપ્રીમ કોર્ટ હશે. એ પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, અમેરિકા, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશ તમે લઈ લ્યો, ત્યાં એક સર્વોચ્ચ અદાલત હોય. તો જેટલી પણ સર્વોચ્ચ અદાલત વિશ્વની અંદર આવેલી હશે એમાં ભારતની સુપ્રીમ કોર્ટ પાસે, સર્વોચ્ચ અદાલત પાસે સૌથી વધારે સત્તા હશે અને સૌથી વધારે ફરજો હશે. આવું અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરે સ્થાપના સમયે સ્પીચ આપતી વખતે એવું કીધેલું. તો 28 જાન્યુઆરી 1950ના દિવસથી સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હોય એવા દાખલા નથી, મતલબ એવી કોઈ ઘટના નથી ઘટી. અત્યાર સુધીમાં 8 જેટલી મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે એપોઇન્ટ થયેલી છે, રાઈટ. એમાં સૌથી પહેલાં ફાતિમા બીવી હતા અને ત્યાર પછી અન્ય 7 જેટલી મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળેલું. એમાંથી અત્યારે હાલમાં કાર્યરત હોય, 2021ની સ્થિતિએ કાર્યરત હોય એવી એક મહિલા છે, જેનું નામ છે ઇન્દિરા બેનર્જી. તો ઇન્દિરા બેનર્જી એનો કાર્યકાળ પણ 2022ની અંદર ખતમ થવાનો છે. અત્યારે એકમાત્ર મહિલા છે જે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કાર્યરત છે. ઇન્દુ મલ્હોત્રા હતા, જે કરંટ અફેર્સ અંતર્ગત તમે આગળના વર્ષોની અંદર જોયું હોય, ઇન્દુ મલ્હોત્રા હતા કે જે વકીલમાંથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે એપોઇન્ટ થયા હોય એ પ્રકારે એ સમય ફેક્ટ આવતો. ઇન્દુ મલ્હોત્રા માર્ચ મહિનાની અંદર, માર્ચ 2021ની અંદર રિટાયર્ડ થયા, એટલે અત્યારે માત્ર એક મહિલા જજ તરીકે છે. હવે આ ફેક્ટ પણ આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં જન્મેલા હોય એટલે કે મૂળ ગુજરાતી હોય એવા 4 જજ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય જજ તરીકે ફરજ બજાવેલી, એમાં એક છે હરિલાલ કણિયા, જે ફર્સ્ટ મુખ્ય જજ હતા અને પ્રથમ જજ હતા. ત્યાર પછી બીજું છે જયંતિલાલ છોટાલાલ શાહ, ત્રીજું છે પીએન ભગવતી અને ચોથું છે અઝીઝ મુશ્ફર અહેમદી. સવાલ આમાંથી કઈ રીતે પૂછાય, તો કે નીચામાંથી ક્યા જજ ગુજરાતી હતા અને મુખ્ય જજ તરીકે ફરજ બજાવેલી એ રીતે પૂછાય, અથવા તમને એવું પૂછાય કે કોઈ એક જજનું નામ આમાંથી આપે અને એમ પૂછાય કે એ ક્યાંના વતની હતા, મતલબ એમાંથી શહેરનું નામ આપણને પૂછાઈ શકે, એ રીતે સવાલ બની શકે, રાઈટ. ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં જજ રહેનાર પિતા પુત્રની જોડી, તો બહુ સદનસીબ વાત કહેવાય કે એક જ ઘરમાંથી એના ફાધર એ તો સુપ્રીમ કોર્ટમાં જજ રહ્યા હોય અને એનો જે સન હોય એ પણ સુપ્રીમ કોર્ટમાં જજ રહ્યા હોય, તો આવી ઘટનાઓ બહુ આપણે રેર કેસની અંદર કહી શકીએ. પણ તેમ છતાં 3 આવી ઘટનાઓ જોવા મળે છે. YV ચંદ્રચૂડ, તો DY ચંદ્રચૂડ, કેમ મેથ્યુ, તો KK મેથ્યુ, અને સર્વ મિત્રા સિકરી, તો એમનો છોકરો અરુણકુમાર સિકરી. તો પિતા પુત્રની જોડી હોય એ રીતે આ 3 ઘટનાઓ જોવા મળે છે. સાથે એવું પણ ફરતું હોય છે, એવું પણ બુકની અંદર લખવામાં આવતું હોય છે અમુક પ્રકારની, કે હરિલાલ કણિયા છે તો એમનો સન એ સુપ્રીમ કોર્ટમાં જજ હતા, તો એમની એક જોડી દેખાડવામાં આવે છે. ખરેખર એવું નથી, હરિલાલ કણિયા છે એમનો ભાઈ જે હોય એનો સન છે, મતલબ કાકા ભત્રીજાની જોડી થાય છે, ત્યાં આગળ પિતા પુત્રની જોડી થતી નથી, તો એ ફેક્ટ ખોટો ફરે છે. તો આટલી વિગત આપણે મેળવી. આપણે શું વિગત મેળવી અત્યાર સુધીના લેક્ચરમાં, તો કે સૌથી પહેલાં NV રમન વિશે કેટલીક વાત કરી, અને આ NV રમન છે
એમાં પણ પ્રોનાઉન્સિએશનની અંદર કેટલીક કેટલીક જગ્યાએ તફાવત હોય છે, કેટલીક જગ્યાએ રમના કહેતા હોય, કેટલીક જગ્યાએ રમન કહેતા હોય, કેટલીક જગ્યાએ રમણ કહેતા હોય. તો એક્સ વાય ઝેડ એનું પ્રોનાઉન્સિએશન જે રીતે કરે આપણે રામન તરીકે લેક્ચરની અંદર કરેલું છે. હવે આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક અંગેની બંધારણીય જોગવાઈ શું કહે છે. તો હવે મૂળ મારો વિષય શરૂ થયો ભારતીય બંધારણ. તો હવે આપણે વાત કરી દઈએ થોડી ડિટેલની અંદર કે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક પ્રક્રિયા કઈ રીતે હોય છે. ભારતીય બંધારણમાં જેટલા પણ ચેપ્ટર્સ આવેલા છે, જેટલા પણ ભાગ આવેલા છે, તો એમાં 5 નંબરનો જે ભાગ છે એમાં અનુચ્છેદ નંબર 124થી શરૂ કરી 147 સુધી સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાંથી અનુચ્છેદ નંબર 124 એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અતિ અગત્યનો છે, જેમાં મુખ્ય 4 બાબત કહેવામાં આવેલી છે. 124-1, 124-2, 124-3 અને 124-4 આ રીતે મુખ્ય 4 એના પેટા અનુચ્છેદ છે અને 4-4 પેટા અનુચ્છેદ આપણા માટે અતિ અગત્યના છે. જેમાંથી 124-1 શું કહે છે, તો 124-1 એમ કહે છે કે સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ રહેશે અને સાથોસાથ કેટલાક અન્ય ન્યાયમૂર્તિ રહેશે. આ અન્ય ન્યાયમૂર્તિઓની સંખ્યા સંસદ કાયદો બનાવી અને નિર્ધારિત કરી શકશે. યાદ રાખજો કે તમને એવો સવાલ પૂછાય કે સુપ્રીમ કોર્ટમાં જે જજની સંખ્યા હોય એ રાષ્ટ્રપતિ ડિસાઇડ કરે, તો કે નહીં, રાષ્ટ્રપતિ એપોઇન્ટમેન્ટ આપે, રાષ્ટ્રપતિ સંખ્યા નિર્ધારિત નહીં કરે, સંખ્યા નિર્ધારિત કરશે સંસદ જે કાયદો બનાવીને કરે છે. તો જે મૂળ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ આપણે વાત કરી 28 જાન્યુઆરી 1950, એ સમયે અન્ય ન્યાયમૂર્તિ તરીકે 7 સંખ્યા હતી અને જો આપણે હાલની વાત કરીએ તો આ સંખ્યા છે 1 વત્તા 33. તો આ આપણે હાલમાં યાદ રાખીએ કે ટોટલ 34 જજની સંખ્યા રહેલી છે, એમાંથી હાલમાં 29 જેટલા જજની જગ્યા ભરેલી છે, બાકીની ખાલી છે. તો એવું નથી કે માત્ર તલાટી કોન્સ્ટેબલની જગ્યા જ ખાલી રહેતી હોય છે, સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા પણ ખાલી રહે છે. તો ટોટલ મંજૂર થયેલી સંખ્યા 34 છે, જેમાંથી હાલમાં 29 જગ્યા ભરાયેલી છે. 124-2 એ આપણા માટે અત્યારે આ લેક્ચર માટે અતિ અગત્યનો છે, કે જેમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કઈ રીતે થશે. તો અહીંયા માત્ર હું શોર્ટની અંદર અત્યારે લખી દઉં નિમણૂકની પ્રક્રિયા આપેલી છે. ત્યાર પછી 124-3ની અંદર આપેલું છે લાયકાત, કે જે વ્યક્તિને તમે સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા માગો છો એની લાયકાત શું હોવી જોઈએ. અને 124-4ની અંદર કહે છે કે સુપ્રીમ કોર્ટના જજને જો દૂર કરવાના થાય તો દૂર કઈ રીતે કરી શકાય, દૂર કરવાની પ્રક્રિયા આપવામાં આવેલી છે. તો ઇન શોર્ટ કે 124 નંબરનો જે અનુચ્છેદ છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. 124-1ની અંદર લખેલું છે કે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા કેટલી રહેશે, સંસદ કાયદો બનાવી સમયાંતરે ડિસાઇડ કરી શકે. 124-2ની અંદર લખ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જે જજ હોય એની નિમણૂક પ્રક્રિયા કઈ રીતે હશે. 124-3માં લખ્યું કે જે વ્યક્તિને બનાવવાના છે જજ એની ક્વોલિફિકેશન કેવી હોય. અને 124-4માં લખ્યું છે કે કોઈ વ્યક્તિ માનો કે ગેરબંધારણીય ડિસિઝન આપે, કામ કરવામાં અસક્ષમ હોય તો કઈ રીતે દૂર કરી શકાય. 4 બાબત આપવામાં આવેલી છે. એમાંથી સૌથી પહેલાં આપણે ફોકસ કરી દઈએ કે નિમણૂક પ્રક્રિયા. તો 124-2 એમાં એવું લખેલું છે કે રાષ્ટ્રપતિ, એના શબ્દો બંધારણમાં જે શબ્દો લખેલા છે એ હું તમને પહેલાં લખી દઉં, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે, મુખ્ય ન્યાયમૂર્તિ જેને આપણે શોર્ટ ફોર્મની અંદર લખી શકીએ CJI, એનો મતલબ થશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો આગળ જતા હું જ્યારે જ્યારે CJI બોલું એનો મતલબ તમારે કરવાનો ભારતનો મુખ્ય ન્યાયમૂર્તિ અથવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. CJI સાથે શું કરવાના છે, તો કે વિચાર વિમર્શ કરી અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરશે. તો આ પ્રકારની જોગવાઈ આ ભારતીય બંધારણના શબ્દો છે. 124-2ની અંદર લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સાથે વિચાર વિમર્શ કરી અને સુપ્રીમ કોર્ટના અન્ય જજની એપોઇન્ટમેન્ટ કરશે, આ પ્રકારની વાત છે. હવે અહીંયા આગળ વિવાદ શું થઈ શકે એની હું તમને ચર્ચા કરું. વિવાદ અહીંયા આગળ એ થઈ શકે કે જે શબ્દ લખ્યો છે કે રાષ્ટ્રપતિ વિચાર વિમર્શ કરશે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ તો કરી લીધો. વિચાર વિમર્શનો મતલબ થશે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પૂછવામાં આવશે કે કયા વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા જોઈએ. હવે મુખ્ય ન્યાયમૂર્તિ કોઈ નામની ચર્ચા કરશે, રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે આ વ્યક્તિ છે એનવી રામન છે, એ ખૂબ સારા વ્યક્તિ છે, પ્રામાણિક છે, એનો રેકોર્ડ ખૂબ સારો છે, એની સામે કોઈ આરોપ લાગેલા નથી, ભ્રષ્ટાચારના આરોપ લાગેલા નથી. જો કે હું તમને અહીં આગળ એક સ્પષ્ટતા કરી દઉં કે જે અત્યારે 48મા મુખ્ય ન્યાયમૂર્તિ બનવા જઈ રહ્યા છે એનવી રામન, એની સામે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી, એમણે ભ્રષ્ટાચારના આરોપ લગાવેલા, પરંતુ એ આરોપને નજરઅંદાજ કરી એને ખોટા ગણાવી અને એની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે. તો માની લ્યો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરશે કે આ વ્યક્તિ, ફલાણા કોઈ વ્યક્તિ છે, એ ખૂબ સારા પ્રામાણિક છે, એનો રેકોર્ડ ખૂબ જ સારો છે અત્યાર સુધીનો, તો એ વ્યક્તિને એપોઇન્ટમેન્ટ કરી દઉં. આ રીતે વિચાર વિમર્શ કર્યો. સવાલ અહીં આગળ એ થાય કે એક વખત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોઈ વ્યક્તિનું નામ સજેસ્ટ કરી દેશે, ત્યાર પછી રાષ્ટ્રપતિ એ નામ સાથે આગળ વધવા માટે બંધાયેલા છે કે કેમ? દાખલા તરીકે અત્યારે રાષ્ટ્રપતિ આપણા છે રામનાથ કોવિંદ, તો અહીંયા આગળ આપણે લખી દઈએ રામનાથ. અને સીજીઆઈ અત્યારે કોણ છે? તો કે બોબડે છે, શરદ અરવિંદ બોબડે છે. આ બોબડેની સાથે વિચાર વિમર્શ થાય છે કે કયા વ્યક્તિને નવા સીજીઆઈ બનાવવા અથવા તો અન્ય જજ કોને બનાવવા, અને એમાં એક નામ આવે છે એનવી રામનનું. બોબડે એમનું સજેશન આપે છે. તો શું અહીંયા આગળ રાષ્ટ્રપતિ આ રામનને જ સુપ્રીમ કોર્ટના જજ બનાવશે કે પછી પોતે આ નામને ત્યાં આગળ રદ કરી દેશે, નામંજૂર કરી દેશે કે ભાઈ નહીં, આની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હું શોધી લઈશ? તમારી સાથે જે વિચાર વિમર્શ મારે કરવાનો હતો એ થઈ ગયો. હવે હું મારી રીતે પણ થોડી પસંદગી કરીશ, અને તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ જે હોય પોતાની રીતે પસંદગી કરશે, એનો મતલબ થશે કે વડાપ્રધાન મંત્રીમંડળને સાથે રાખીને એપોઇન્ટમેન્ટ કરશે. તો આજે એક શબ્દ છે વિચાર વિમર્શ કરી અને જજની નિમણૂક કરવામાં આવશે, એ થોડું વિવાદિત બનેલો, અને વિવાદ માત્ર એ હતો કે વિચાર વિમર્શ જ માત્ર કરવો કે મુખ્ય ન્યાયમૂર્તિ જે નામ સજેસ્ટ કરે એને લઈને જ રાષ્ટ્રપતિ આગળ વધી શકે, મતલબ જે નામનું સજેશન થયું એને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે કે ન પણ એ મુજબ આગળ વધી શકે. તો એને લઈ થોડો વિવાદ શરૂઆતના સમયની અંદર રહેલો, આગળ જતાં પણ વિવાદ રહેલો. યાદ રાખો કે અમેરિકાની અંદર સિસ્ટમ કઈ રીતે રહેલી છે, તો કે અમેરિકામાં એવી સિસ્ટમ છે કે કોઈ ત્યાંના સર્વોચ્ચ અદાલતની અંદર જજની એપોઇન્ટમેન્ટ કરવી હોય તો ત્યાંનું વહીવટતંત્ર ડિસાઇડ કરે છે કે કયા વ્યક્તિને જજ બનાવવા, મતલબ રાષ્ટ્રપતિનો ફાળો એમાં મહત્ત્વનો હોય છે, અને સાથે વહીવટતંત્રની સેનેટ મતલબ જે ધારાસભા છે એનો ફાળો સૌથી અગત્યનો હોય, સાથે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે એનો ફાળો પણ મહત્ત્વનો હોય છે એ ડિસાઇડ કરવામાં કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય ન્યાયમૂર્તિ કોણ હશે. ઇંગ્લેન્ડની આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં ત્યાં વહીવટતંત્ર ડિસાઇડ કરે કે સુપ્રીમ કોર્ટ ત્યાંની જે સર્વોચ્ચ અદાલત છે એમાં જજ કોણ હશે એ વહીવટતંત્ર ડિસાઇડ કરશે. ભારતે કંઈક અલગ જ એક પદ્ધતિ અપનાવી, ભારતે એવું ડિસાઇડ કર્યું કે ન્યાયતંત્ર ડિસાઇડ કરશે કે જજ કોણ બનશે. અહીંયા આગળ વિચાર વિમર્શ કોની સાથે કરવાનો? સીજેઆઈની સાથે, મતલબ ન્યાયતંત્રની સાથે. તો અમેરિકામાં એવી વ્યવસ્થા છે કે સેનેટ ડિસાઇડ કરશે, મતલબ ત્યાંની જે વિધાનસભા છે એ ડિસાઇડ કરશે. ઇંગ્લેન્ડમાં એવી વ્યવસ્થા છે કે વહીવટતંત્ર એટલે કે વડાપ્રધાન મંત્રી પરિષદ વગેરે એ ડિસાઇડ કરશે કે કોણ જજ બનશે. ભારતે ડિસાઇડ કર્યું કે ન્યાયપાલિકા ડિસાઇડ કરશે કે જજ કોણ બનશે. અને ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ મૂકી દેવામાં આવ્યો, અનુચ્છેદ 50, જેમાં લખવામાં આવ્યું કે હંમેશા કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી કેવા રહેશે? સ્વતંત્ર રહેશે. મતલબ કે સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ બને એમાં નરેન્દ્ર મોદીનો ફાળો નહીં હોય, મંત્રી પરિષદનો ફાળો નહીં હોય, જે અમિત શાહ છે એનો ફાળો નહીં હોય. એટલે કે એક એવો વ્યક્તિ જજ બનશે કે જે કારોબારીથી પ્રભાવિત નહીં હોય, જે આ વડાપ્રધાન હોય, મંત્રી પરિષદ હોય એનો નજીકનો વ્યક્તિ નહીં હોય. એનું કારણ એ છે કે ભારત દેશની અંદર જેટલા કેસીસ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એમાંથી લગભગ 75-80% કેસ એવા છે કે જે કાં તો સરકારે કરેલા હોય અથવા સરકાર સામે થયેલા હોય. તો આવા સંજોગની અંદર જો એવો વ્યક્તિ જજ બને કે જે કારોબારીથી પ્રભાવિત હોય તો સરકારની વિરુદ્ધમાં નિર્ણય આવે એવી શક્યતાઓ એકદમ ઘટી જશે, એકદમ નહિવત થઈ જશે.
तो सुप्रीम कोर्ट में जो व्यक्ति जज तरीके बैसे एकदम पारदर्शी बनी निष्पक्ष बनी तटस्थ बनी सरकार ने विरोध में चुकादो देवानो थाय तो ए पण आपी शके एवा उद्देश्य साथे डिसाइड कर्युं कि भारत में न्यायतंत्र डिसाइड करशे सुप्रीम कोर्टना जज डिसाइड करशे कि आगामी जज कोण हशे। जो कि आ सीस्टम में पण केटलीक खामीओ छे शुं खामीओ छे एनी चर्चा आपणे हमणां करवाना छे। तो आटली जे एक बंधारणनी भाषा छे एने लईने विवाद थयेलो। जो कि 1970 सुधी एवी परंपरा रहेली कि जे सौथी सीनियर मोस्ट व्यक्ति होय ए व्यक्ति सुप्रीम कोर्ट नी अंदर मुख्य न्यायमूर्ति बनतो। 1970 सुधी कोई माथाकूट नहोती। 1950 थी 1970 20 वर्ष सुधी जे व्यक्ति सौथी वधारे उमर धरावतो होय सौथी वधारे अनुभवी होय ए व्यक्ति ने राष्ट्रपति द्वारा शुं बनाववामां आवता मुख्य न्यायमूर्ति बनाववामां आवता। 1966 नी अंदर इंदिरा गांधी बनी गया वडाप्रधान। तो जे इंदिरा गांधी छे एनो पीरियड घणो बधो विवादास्पद रहेलो अनेक बाबतोने लई अने विवादास्पद रहेलो એમાંથી એક જે બાબત છે વિવાદાસ્પદ એની ચર્ચા આપણે કરી લેશું કે ઇન્દિરા ગાંધી 1966ની અંદર બની ગયા મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર। 1967ની અંદર ગોલકનાથ કેસની અંદર ચુકાદો આવ્યો। ગોલકનાથ જે તમને ખ્યાલ હશે કે પંજાબની અંદર ગોલકનાથ એક વિલિયમ અને એક હેન્ડ્રી ગોલકનાથ બંને ભાઈઓ હતા જેની પાસે ઘણી 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 વીઘા જમીન હતી અને પંજાબ સરકારે એક કાયદો બનાવી અને એમની જમીનને મર્યાદિત કરી દીધી અને વધારાની જમીન સરકારે લઈ લીધી। એ બાબતનો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટની અંદર જે ચુકાદો આવ્યો એ સરકારની વિરુદ્ધમાં આવ્યો અને કેન્દ્ર સરકારે જે કેટલાક કાયદાઓ બનાવેલા હતા એની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો। તો એકદમ ડિટેલમાં તો અહીંયા આગળ આપણે ગોલકનાથ કેસ નહીં ભણીએ, માત્ર એનો સારાંશ હું તમને એમ કહું કે 1967ની અંદર સુપ્રીમ કોર્ટે જે જજ સુપ્રીમ કોર્ટના જજોએ જે ચુકાદો આપ્યો એ સરકારની વિરુદ્ધમાં હતો। એટલે બની શકે કે ઇન્દિરા ગાંધી થોડા નારાજ થયા હોય। ત્યાર પછી 1973ની અંદર 24 એપ્રિલના દિવસે ચુકાદો આવ્યો અને 24 એપ્રિલના દિવસે જે ચુકાદો આવ્યો એ સીમાચિહ્નરૂપ ચુકાદો માનવામાં આવે છે, ભારતીય ન્યાય પ્રણાલિકાના ઇતિહાસની અંદર સૌથી મહત્વપૂર્ણ ચુકાદો માનવામાં આવે છે, જે કેશવાનંદ ભારતી ચુકાદો છે। કેશવાનંદ ભારતી કેસની અંદર જે ચુકાદો આવ્યો એ અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ જેમાં 13 જજ હતા એ 13 જજની બેન્ચે ચુકાદો આપ્યો। અને યાદ રાખો કે આ 24 એપ્રિલે ચુકાદો આપ્યો એટલે કે એ સમયે જે મુખ્ય ન્યાયમૂર્તિ હતા સિકરી, એ સિકરી રિટાયર્ડ થવાના હતા અને એક દિવસ અગાઉ એમણે ચુકાદો આપ્યો અને કદાચ એ જ દિવસે રિટાયર્ડ થવાના હતા। તો અમુક કલાકો પછી તો એ સિકરી સાહેબ રિટાયર્ડ થઈ ગયા હતા, તો એ જ દિવસે રિટાયર્ડ થયા 24 એપ્રિલના દિવસે। 24 એપ્રિલનું મહત્ત્વ એ રીતે પણ છે કે એક તો કેશવાનંદ ભારતીનો ચુકાદો આવ્યો 24 એપ્રિલના દિવસે, પંચાયતી રાજ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ 24 એપ્રિલ 1993થી પંચાયતી રાજનો પ્રારંભ થયો અને 24 એપ્રિલ 2021થી જ એનવી રામન પોતાની કામગીરી સંભાળવાના છે। 24 એપ્રિલના દિવસે જે ચુકાદો આવ્યા એમાં 7-6 બહુમતી લેવામાં આવી અને સરકારની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો એટલે ઇન્દિરા ગાંધી થોડા વધારે નારાજ થયા। અને એટલા માટે શું થયું તો કે 24 એપ્રિલના દિવસે સિકરી સાહેબ તો રિટાયર્ડ થઈ ગયા, મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવાના હતા અને 1970 સુધી તો પરંપરા એવી હતી કે જે સૌથી વધારે ઉંમર લાયક હોય એને શું બનાવતા હતા, મુખ્ય ન્યાયમૂર્તિ બનાવતા હતા। હવે અહીંયા આગળ ઘટના એવી ઘટી કે એ સમયે જે સિનિયર મોસ્ટ જજ હતા એમાં સૌથી પહેલાં એક શેતલ કરીને જજ હતા, ત્યાર પછી બીજા નંબરે ગ્રોવર કરીને એક જજ હતા, ત્યાર પછી ત્રીજા નંબરે એક હેગડે કરીને જજ હતા અને ચોથા નંબરે હતા એન એ રે। તો આ પ્રકારે એ સમયની સિચ્યુએશન હતી 1973માં કે સૌથી સિનિયર મોસ્ટ એટલે કે જો ઉંમરને ધ્યાને રાખી અને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવાના થાય તો શેતલનો વારો આવે, એના પછી ગ્રોવરનો વારો આવે, એના પછી હેગડેનો વારો આવે। પરંતુ આ ત્રણેય જજ જે હતા એ સરકારની વિરુદ્ધ ચુકાદો દેવાની અંદર હતા કેશવાનંદ ભારતી કેસની અંદર, એની પછી જે હતા એન એ રે સરકાર તરફી ચુકાદો દેવાની અંદર હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધીએ 1973ની અંદર આ ત્રણે ત્રણ જજને સુપરસીડ કરી અને એન એ રે છે એને બનાવી દીધા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ। એટલે બાકીના ત્રણેય જજ છે એ નારાજ થઈ ગયા કે સિનિયર મોસ્ટ તો અમે છીએ
અને આ તો છેક ચોથા નંબરે છે એને રે, અને એને તમે ત્યાંથી ઉપાડી અને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવી દીધા, તો આ ત્રણેય જજે ત્યાર પછી આગળ જતાં શું કર્યું, રાજીનામું આપી દીધું. એને રે માટે એવું કહેવાય છે કે એને રેને સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવે છે, તમારી પાસે 2 કલાકનો ટાઈમ છે, તમે વિચારી લ્યો, જો તમે આ નહીં પાડો તો અન્ય એવા વ્યક્તિને અમારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવા પડશે કે જે સરકાર તરફી હોય, અને એને રે તરફથી એ ઓફરનો સ્વીકાર કરવામાં આવેલો એવું ઇતિહાસમાં કેટલાક પુસ્તકો કહે છે. તો અહીંયા આગળ ઓબ્વિયસ છે કે થોડો વિવાદ થવાનો હતો, કેમકે એવા વ્યક્તિને એપોઇન્ટ કરે છે કે જે ઇન્દિરા ગાંધી સરકારનું સમર્થન કરી શકે, રાઈટ? તો પહેલો વિવાદ 1973ની અંદર બનેલો. આવો જ એક વિવાદ બન્યો 1977માં. 1977નો વિવાદ ભણવા માટે પહેલાં આપણે સ્લાઇડને ઇરેઝ કરી દઈએ. 1973ની ઘટના પછી બન્યું 1977માં. જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની જ્યારે એપોઇન્ટમેન્ટ કરવાની વાત હતી ત્યારે એક વ્યક્તિ હતા એચઆર ખન્ના. આ એચઆર ખન્ના છે એ સુપ્રીમ સરકાર તરફી ચુકાદાઓ નહોતા આપતા, સરકારની વિરુદ્ધમાં ચુકાદાઓ દેતા, મતલબ કે એકદમ નિષ્પક્ષ થઈ અને ચુકાદાઓ દેતા. તો એચઆર ખન્ના સૌથી સિનિયર મોસ્ટ હતા, અને એના પછી એક હતા એક બેગ કરીને સુપ્રીમ કોર્ટના જજ હતા. તો એચઆર ખન્ના બની શકવા જોઈએ એની ઉંમરના કારણે, પરંતુ એ સરકાર તરફી નહોતા, તો એને લઈ આને સુપરસીડ કરી અને એની જગ્યાએ બની દીધા બેગને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. તો એચઆર ખન્નાએ એ સમયે રાજીનામું તરત જ આપી દીધેલું. તો આ 2 ઘટના ઇન્દિરા ગાંધીના સમયની અંદર થયેલી, કે જે એક પરંપરા હતી જ્યારે ભારતીય બંધારણ ભણવામાં આવે ત્યારે કહેવામાં આવે કે કેટલી કેટલીક બાબતો પરંપરાને આધીન ચાલે, એમાં એક પરંપરા એ રહેલી કે સૌથી સિનિયર મોસ્ટ વ્યક્તિને જજ બનાવવામાં આવે. એ પરંપરા ઇન્દિરા ગાંધીએ 2 વખત તોડી, 1973માં અને 1 તોડી 1977ની અંદર. ત્યાર પછી જો કે પ્રથા આગળ જતાં જળવાઈ રહી, જનતા પાર્ટીની સરકારે એવો પ્રયાસ કર્યો કે સૌથી સિનિયર મોસ્ટ હોય એને જ બનાવવામાં આવે, જેમ કે અત્યારે એન વી રામનને જે બનાવવામાં આવે છે એ પણ એ જ હિસાબે બનાવે છે, સૌથી વરિષ્ઠતાના ક્રમના આધારે. અને યાદ રાખો કે અત્યાર સુધી કોઈ મહિલા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ નથી બની શકે, એનું એક રીઝન એ પણ છે કે સૌથી સિનિયર મોસ્ટની યાદીમાં નથી આવતા, એની જગ્યાએ બીજા વ્યક્તિઓ એવા હોય છે જે સૌથી ઉંમર લાયક હોય છે, તો એ રીઝન પણ એક રહેલું છે. હવે આપણે વાત કરીએ કે જે કેટલાક કેસીસ બન્યા, એમાં સૌથી પહેલો કેસ બન્યો ફર્સ્ટ જજ કેસ. આ ફર્સ્ટ જજ કેસ 1982 તરીકે ઓળખાય છે, જેમાં એસપી ગુપ્તા વર્સિસ સંઘ રાજ્ય કેસ, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેસ તરીકે ઓળખાય છે. તો એસપી ગુપ્તા વિરુદ્ધ સંઘ રાજ્ય કેસની અંદર એવું કહેવામાં આવ્યું, ચુકાદો એવો આવ્યો કે રાષ્ટ્રપતિ જ્યારે સુપ્રીમ કોર્ટના જજની એપોઇન્ટમેન્ટ કરશે એવા સમયે એમણે સીજેઆઈની સાથે વિચાર વિમર્શ કરવાનો છે. યાદ કરો, આપણે હમણાં જ ભણી ગયા અનુચ્છેદ નંબર 124(2), એમાં શું લખ્યું હતું કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરતી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે શું કરશે, વિચાર વિમર્શ કરશે. તો આ ચુકાદાની અંદર, આ કેસના ચુકાદામાં શું કીધું સુપ્રીમ કોર્ટે, કે રાષ્ટ્રપતિ સીજેઆઈનો જે વિચાર વિમર્શ હોય, આમની જે ભલામણ હોય, એ માનવા માટે બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ પોતાની રીતે પણ ડિસાઇડ કરી શકે. રાષ્ટ્રપતિ ડિસાઇડ કરશે એનો મતલબ શું થશે, વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ ડિસાઇડ કરશે. તો આવો ચુકાદો 1982માં આપવામાં આવેલો. એના પછી એક કેસ આવ્યો સેકન્ડ જજ કેસ, અને એ 1993 તરીકે ઓળખાય છે. એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ યુનિયન ઓફ સ્ટેટ કેસ હતો, સંઘ રાજ્ય કેસ હતો. અને કેસનું નામ આપણે એ રીતે ન યાદ રાખીએ તો ચાલે, માત્ર એ જ રીતે આવે છે, સેકન્ડ જજ કેસ અથવા તો બીજો જજ કેસ એ રીતે લખેલું હોય, દ્વિતીય જજ કેસ એ રીતે લખેલું હોય. 1993 આપણે યાદ રાખવાનું. આ કેસની અંદર જે અગાઉ ચુકાદો આપેલો હતો એમાં ફેરવિચારણા થઈ અને ઉપરનો જે ચુકાદો હતો એને રદ કરી એની જગ્યાએ નવો ચુકાદો આપ્યો. નવો ચુકાદો કઈ રીતે આપ્યો, તો કે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટનો પી લખીએ, પ્રેસિડેન્ટ સીજેઆઈ જે હોય એ જે વિચાર વિમર્શ કરી અને પોતે નામની ભલામણ કરશે કે આ વ્યક્તિને તમે જજ બનાવી દો, તો એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. યાદ રાખો, આ કેસમાં શું કીધું હતું કે જ્યારે સીજેઆઈ કોઈ નામની ભલામણ કરશે કે આ વ્યક્તિને જજ બનાવી દો, તો એ માનવા માટે બંધાયેલા નથી, એવું કીધું હતું. રાષ્ટ્રપતિ પોતાની જાતે પણ ડિસાઇડ કરી શકે,
આમાં શું કીધું કે સીજીઆઈ જે કહેશે એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે, પણ કન્ડિશન એટલી કે સીજીઆઈ એકલા નહીં ચાલે, સીજેઆઈ અન્ય બે વરિષ્ઠ જજની સાથે શું કરવું પડશે, વિચાર વિમર્શ કરવો પડશે. મતલબ કે સુપ્રીમ કોર્ટમાંથી ટોટલ 3 જણા નામની ભલામણ કરવા જોઈએ, એક મુખ્ય ન્યાયમૂર્તિ અને બાકીના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિ. ત્યાર પછી એક ત્રીજો જે થર્ડ જજ કેસ આવ્યો એ 1998માં આવ્યો. એ સમયે જે કે આર નારાયણ રાષ્ટ્રપતિ હતા અને એમણે, આપણે સૌ જાણીએ છીએ કે એમને જ્યારે કોઈ કાયદાકીય ગુચ્છ થાય અથવા તો જ્યારે કાયદાકીય અથવા બંધારણીય અર્થઘટનની જરૂરિયાત ઊભી થાય તો એ સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 143 પ્રમાણે સલાહ માગી શકે. તો 1998માં એમણે સલાહ માગી. એમાં બહુ કન્ફ્યુઝન છે કે ક્યારેક એમ કહે છે કે ભલામણનો સ્વીકાર કરવાનો રાષ્ટ્રપતિ બંધાયેલા છે, ક્યારેક એમ કહે છે કે બંધાયેલા નથી. તો ક્યારે નારાયણે કીધું કે કરવાનું એક્ઝેક્ટ શું છે, માનવાનું છે કે નથી માનવાનું મારે. તો 143 અંતર્ગત એમણે સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગી, જે થર્ડ જજ કેસ તરીકે ઓળખાય છે 1998. આમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો, એવી ભલામણ કરી કે જે પ્રેસિડેન્ટ હશે, રાષ્ટ્રપતિ હશે, એ સીજેઆઈની ભલામણ માનવા માટે બંધાયેલા હશે. સીજેઆઈ જે વ્યક્તિનું નામ સજેસ્ટ કરશે જજ તરીકે તો એ રાષ્ટ્રપતિ બંધાયેલા હશે, પરંતુ કન્ડિશન એટલી કે સીજેઆઈની સાથે અન્ય 4 વરિષ્ઠ વ્યક્તિ હોવા જોશે, 4 વરિષ્ઠ જજ હોવા જોશે. ટોટલ આ 5 વ્યક્તિ ભેગા મળી અને નામની ભલામણ જો કરે રાષ્ટ્રપતિને તો રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા છે. કન્ડિશન એક બીજી છે કે આ 4 જજમાંથી જો કોઈ 2 જજ એમ કહી દેશે કે આ નામ અમને પસંદ નથી, દાખલા તરીકે અત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બનવા જઈ રહ્યા છે, એનવી રામન. હું આ નામ એટલી બધી વખત લઈશ લેક્ચરમાં કે તમને એમને યાદ રહી જશે. તો એનવી રામન બનવા જઈ રહ્યા છે, એના માટે કોલેજિયમનું ગઠન થયું હશે કે જેની અંદર એસ એ બોબડે જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ તો છે જ, એની સાથોસાથ એનવી રામન પણ હતા, કેમ કે વરિષ્ઠ હતા જજ, એની સાથે યુ લલિત હતા, રોહિંગ્ટન એફ નરીમન હતા અને એક ખાનવિલકર હતા, રાઈટ. તો એક મુખ્ય ન્યાયમૂર્તિ, બાકીના 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિ. 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિમાંથી જો 2 વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ કહી દે કે આ જે નામ તમે મોકલવા જઈ રહ્યા છો એ યોગ્ય નથી તો એ નામની ભલામણ કરી શકાય નહીં. એનો મતલબ એ થાય કે મુખ્ય ન્યાયમૂર્તિનું તો મહત્ત્વ છે, સાથોસાથ નામની ભલામણમાં આ 4 જજનું પણ મહત્ત્વ રહેલું છે. આવું થર્ડ જજ કેસની અંદર કહેવામાં આવ્યું. થર્ડ જજ કેસની અંદર હાઈકોર્ટના જજની નિમણૂક પ્રક્રિયા બાબતે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી. જેમ કે તમે જ્યારે કોઈ હાઈકોર્ટની અંદર જજની નિમણૂક કરવા માટે જઈ રહ્યા છો ત્યારે આ રીતે ભલામણ તો કરવાની થશે રાષ્ટ્રપતિને, પરંતુ સાથે જે હાઈકોર્ટની અંદર તમે જજની નિમણૂક કરો છો એના મુખ્ય ન્યાયમૂર્તિની પણ ભલામણ લેવી જરૂરી રહેશે, એવું પણ કહેવામાં આવ્યું. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જજ કેસ અને આનો સારાંશ આપણે એવું કાઢી શકીએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જો અન્ય 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરી બહુમતી સાથે એવું ડિસાઇડ કરશે અને રાષ્ટ્રપતિને જો ભલામણ કરશે તો રાષ્ટ્રપતિ એની ભલામણ માનવા માટે બંધાયેલા છે, એવો નિષ્કર્ષ આવશે. ત્યાર પછી આ જે સિસ્ટમ રહેલી છે એમાં પણ કેટલીક ખામીઓ માલુમ પડી. જેમ કે હું તમને એ રીતે સમજાવું કે અત્યારે પ્રેસિડેન્ટ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, એની સાથે અત્યારે જે સીજેઆઈ છે એ છે એસ એ બોબડે અને એની સાથે 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ હશે. એવું હંમેશા બની શકે કે એક જ ફિલ્ડની અંદર કામ કરતા હોય એવા સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે. જેમ કે શિક્ષકો ભણાવતા હોય તો એમની વચ્ચે મતભેદ થઈ શકે. 2 મેથ્સના ટીચર હોય, લગભગ એમાં સામ્યતા ઓછી હોય, એમને મતભેદ કંઈક ને કંઈક રહેતા હોય. ગુજરાતીના ટીચર હોય તો એમાંય રહેતું હોય. તો આ તો ન્યાય પ્રણાલિકા છે, ઘણું રાજકારણ ત્યાં આગળ પણ રમાતું હોય. એવું બની શકે કે જે યુ લલિત છે, ત્યાર પછી રોહિંગ્ટન એફ નરીમન છે, ત્યાર પછી ખાનવિલકર છે અને એક તો જે એનવી રમન છે એ તો છે જ, અને સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ બોબડે. તો એક મુખ્ય, બાકીના 4. હવે આ રમન છે એ એકદમ પ્રામાણિક વ્યક્તિ છે, એનો જે રેકોર્ડ છે પણ ખૂબ સારો છે, પરંતુ આ બોબડેની સાથે કંઈક એમને મતભેદ ચાલે છે. ન્યાય પ્રણાલિકાના સિદ્ધાંતની બાબતમાં કંઈક મતભેદ ચાલે છે અને બોબડેના કહેવાથી અન્ય જે ન્યાયમૂર્તિઓ છે એ પણ બોબડેનો સાથ આપે. અને એવું બની શકે કે આ વ્યક્તિ એકદમ પ્રામાણિક ઓનેસ્ટ હોવા છતાં પણ એનું નામ રાષ્ટ્રપતિને ભલામણ માટે ન મોકલી શકાય, એવું પણ બની શકે. તો આમાં ખામી એ રહેલી છે
કે ન્યાય પ્રણાલિકામાં સારા વ્યક્તિઓના નામ પણ આગળ જતા જતા નથી, એવું પણ બને છે. તો ન્યાયિક પ્રણાલિકા દ્વારા જ જજની જે એપોઇન્ટમેન્ટની પ્રક્રિયા છે એમાં આ સૌથી મોટી ખામી છે કે અંદરોઅંદર જો મતભેદ હશે તો સારા વ્યક્તિ પણ રહી જઈ શકશે. આને દૂર કરવા માટે થઈ અને એક બંધારણીય સુધારો કરવામાં આવેલો 2014માં, જેને કહેવાય 99મો બંધારણીય સુધારો, અને જેને આપણે ટૂંકની અંદર કહીએ છીએ એનજેક. એનજેકનું પૂરું નામ થશે નેશનલ જ્યુડિશિયરી એપોઇન્ટમેન્ટ કમિશન. વન્સ અગેન, નેશનલ જ્યુડિશિયરી એપોઇન્ટમેન્ટ કમિશન. 99મા બંધારણીય સુધારો કરી અને 124 નંબરનો જે અનુચ્છેદ છે એમાં એક્સ્ટ્રા કેટલાક અનુચ્છેદ ઉમેરી એનજેકની રચના કરવાની વાત કરવામાં આવી હતી. એનજેક બેઝિકલી એક સંસ્થા રહેશે અને એ સંસ્થા શું કામ કરશે તો કે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જજની એપોઇન્ટમેન્ટ માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવાનું કામ કરશે. આ એનજેકની રચના તો કરી નાખી, 99મો બંધારણીય સુધારો તો કરી નાખ્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે તરત જ એને રદ જાહેર કર્યો. એનજેકની અંદર માળખું કયા પ્રકારે હતું તો કે સાહેબ માળખું આ પ્રકારે હતું કે એનજેકમાં ટોટલ 6 સભ્યો રહેશે. અત્યારે જે આખી સિસ્ટમ રહેલી છે એને કોલેજિયમ સિસ્ટમ કહેવાય છે કે એક મુખ્ય ન્યાયમૂર્તિ, બાકીના 4 વરિષ્ઠ ન્યાયમૂર્તિ ભેગા મળીને ભલામણ કરે રાષ્ટ્રપતિને, એને કોલેજિયમ સિસ્ટમ કહેવાય. ઇંગ્લેન્ડ પાસેથી પ્રેરણા લઈ અને આપણે કરેલું છે. પરંતુ 2014ની અંદર એક નવો પ્રયાસ થયેલો એનજેક લાવવાનો, જેમાં 6 સભ્યો રહેશે એવું કહેવામાં આવેલું, જેમાંથી 3 સભ્યો જે હશે એ ન્યાયિક ક્ષેત્રમાંથી રહેશે અને બાકીના 3 સભ્યો જે હશે એ અન્ય હશે. આ પ્રકારની વ્યવસ્થા હતી. આ 3 જે ન્યાયિક ક્ષેત્રમાંથી લેવાના, એમાંથી 1 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હશે અને બાકીના જે 2 હશે એ વરિષ્ઠ જજ હશે સુપ્રીમ કોર્ટના. મતલબ કે ન્યાય પ્રણાલિકામાંથી 3 સભ્યો, બાકીના જે અન્ય સભ્યો લેવાના એમાંથી 1 હશે કાયદા મંત્રી અને બાકીના જે 2 વ્યક્તિ હશે એ આપણી જેવા હશે, નિષ્ણાત વ્યક્તિ હશે. આ રીતે ટોટલ 6 વ્યક્તિઓ ભેગા મળી રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે કયા વ્યક્તિને જજ તરીકે એપોઇન્ટ કરવા જોઈએ, કોને ન કરવા જોઈએ. આ પ્રકાર આખી સંસ્થાનું માળખું હતું. જેવો બંધારણીય સુધારો થઈ ગયો, 99મા ક્રમ મળી ગયો, એટલે સુપ્રીમ કોર્ટે આને રદ જાહેર કર્યો. રદ જાહેર કરવા પાછળનું રીઝન એ હતું કે જજની એપોઇન્ટમેન્ટ માટેની જે આખી કમિટી બને 6 સભ્યોની, એમાંથી 1 તો કાયદા મંત્રી જ હોય. કાયદા મંત્રી કારોબારીનો માણસ કહેવાય કે ન કહેવાય તો કે કહેવાય. બાકીના 2 જે નિષ્ણાત વ્યક્તિ હોય એ પણ એવું બની શકે કે કારોબારીથી પ્રભાવિત હોઈ શકે. તો અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જજની નિમણૂક પ્રક્રિયાની અંદર જજ સિવાયના અન્ય માણસો જે કારોબારી સાથે સંકળાયેલા હોય એ ચાલી શકે નહીં. એટલા માટે આ એનજેક છે ગેરબંધારણીય સંસ્થા બની શકે અને માટે આ 99મો બંધારણીય સુધારો છે એ રદ કરવામાં આવ્યો. તો હાલમાં શું થઈ ગયું તો કે હાલમાં કોલેજિયમ સિસ્ટમ મુજબ જ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂકની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાઈટ, તો આ આખી પ્રક્રિયા અંતર્ગત જે વિવાદો સર્જાયેલા એની આપણે વાત કરી. તો આખી પ્રક્રિયામાં જે વિવાદ થાય છે એનું મુખ્ય રીઝન જ શું રહેલું, 124(2) નંબરની કલમ રહેલી કે જેમાં જે વિચાર વિમર્શ શબ્દ છે એને વધારે વિસ્તૃત રીતે ઇન્ટરપ્રેટ નહોતો કરેલો. એ સમયે જે બંધારણના ઘડવૈયાઓ હતા એમણે થોડી સ્પષ્ટતાઓ ત્યાં કરવાની જરૂરિયાત હતી, એ નહોતી કરી. પરિણામ સ્વરૂપે વિવાદો થોડા સર્જાયા. ત્યાર પછી આપણે 124(3) અંતર્ગત લાયકાતની જો વાત કરીએ, બ્રીફની અંદર હું તમને વાત કરી દઉં કે સુપ્રીમ કોર્ટમાં એવા વ્યક્તિ જજ બની શકે કે જે પહેલાં તો ભારતનો નાગરિક હોવો જોઈએ. આ તો કોમન લાયકાત છે જે તમામ વિદ્યાર્થીઓને યાદ હોય. ત્યાર પછી જે તે હાઈકોર્ટની અંદર સળંગ અથવા તો 1 હાઈકોર્ટમાં થોડો સમય, 2 હાઈકોર્ટમાં થોડો સમય એ રીતે કરી અને 5 વર્ષ સુધી જજ રહેવાનો અનુભવ હોવો જોઈએ, અથવા એ નથી તો હાઈકોર્ટની અંદર 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અને અથવા એ ખૂબ સુપર એવી લાયકાત ત્યાં મૂકેલી છે કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ હોવો જોઈએ. એટલે કે એક એવો વ્યક્તિ કે જે ભારતનો નાગરિક તો હોય, સાથોસાથ એને જજનો અનુભવ નથી, એને વકીલાતનો અનુભવ નથી, એક દિવસ પણ વકીલનો કોટ નથી પહેર્યો, જજની ખુરશી ઉપર નથી બેઠો, તેમ છતાં એ જજ બની શકે સુપ્રીમ કોર્ટમાં? તેનો જવાબ છે હા, એ બની શકે. અમેરિકામાંથી પ્રેરણા લઈ અને આ જોગવાઈ આપણે ભારતીય બંધારણમાં એડ કરી કે જે વ્યક્તિ કાયદાનો નિપુણ વ્યક્તિ હોય, નિષ્ણાત વ્યક્તિ હોય, કોઈ લો કોલેજની અંદર ભણાવતો વ્યક્તિ હોય, બંધારણનું સારું અર્થઘટન કરી જાણતો હોય, તો એ વ્યક્તિને પણ સુપ્રીમ કોર્ટમાં જજ બનાવી શકાય. તો એ જોગવાઈ ભારતમાં રહેલી છે. જોકે એ પ્રકારના ઉદાહરણ આપણને મળતા નથી કે આવા કોઈ વ્યક્તિને બનાવ્યા હોય. મોટાભાગે એવા વ્યક્તિઓ બનતા હોય કે જેની પાસે
એડવોકેટ તરીકેનો, જજ તરીકેનો અનુભવ હોય, મતલબ કે આ ન્યાયિક જે સિસ્ટમ છે એનો ભાગ છેલ્લા ઘણા વર્ષોથી રહેલા હોય એવા વ્યક્તિઓ બનતા હોય છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં જજને દૂર કરવાની પ્રક્રિયા છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી ટોપિક છે, જેની ચર્ચા આપણે કોઈ એક લેક્ચરની અંદર કરીશું. તો અત્યારના લેક્ચરની અંદર આપણે જે વાત કરી એ એન વી રામન વિશે, સુપ્રીમ કોર્ટમાં જજ સાથે સંકળાયેલ કેટલાક ફેક્ટ્સ વિશે વાત કરી, અને ત્યાર પછી નિમણૂંકની જે આખી પ્રક્રિયા છે એને લઈ જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ જજ કેસ, આ જે એન્જેકની મામલો હતો એ ફોર્થ જજ કેસ તરીકે ઓળખાય છે, અને ઇન્દિરા ગાંધીના સમયની અંદર જે એમણે કેટલાક ખેલ કર્યા હતા 1973માં 1977માં એના વિશે વાત કરી. તો મળતા રહેશું આગામી લેક્ચર્સની અંદર. ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરો અને એકદમ રિલેક્સ થઈ આગામી પરીક્ષાઓ માટે સરસ એવું આયોજન કરી અને તૈયારી કરતા રહ્યો. સાથે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ છે એમાં પરીક્ષા માટે અગત્યનું ઘણું કરંટ અફેર્સનું મટીરિયલ છે, એ જ રીતે અન્ય કેટલાક મટીરિયલ્સ મૂકવામાં આવે છે. તો ટેલિગ્રામની અંદર તમારે સર્ચ કરવાનું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી, જેમાં 57,000 અથવા 58,000 જેટલા મેમ્બર્સ છે, તો એ ગ્રુપની અંદર તમે જોઈન થઈ શકશો. પબ્લિક ચેનલ છે, કોઈ પણ વ્યક્તિ જોઈન કરી શકશે. તો એમાં તમને જે નવા અમારા ઇનિશિયેટિવ્સ છે, જેમ કે પીક પોઈન્ટ્સ, એ જ રીતે ટેસ્ટોગ્રાફી તો આવે છે જે ટૂંક સમયની અંદર 1,000 અંક સુધી પહોંચશે. ત્યાર પછી પીએસઆઈ માટે આપણે એક મટીરિયલ ડેઇલી હમણાં મૂકતા થયા છીએ, એ જ રીતે ઓનલાઈન ટેસ્ટના આયોજનમાં થતા હોય છે એની લિંક એમાં મૂકવામાં આવતી હોય છે. તો એ પ્રકારે અન્ય ઘણા એવા મટીરિયલ્સ મૂકીએ, દાખલા તરીકે માર્ચ મહિનાના અગત્યના દિવસોનું એક સરસ એવું મટીરિયલ તૈયાર થયેલું છે, એ પણ મૂકવામાં આવેલું છે. તો એ બધાનો લાભ તમને મળી શકશે. તો ખૂબ સારી તૈયારી કરીએ અને આગામી પરીક્ષાઓની અંદર આપણે ઝડપથી પાસ થઈ જઈએ એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ વેરી મચ.